જો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પ્રથમ સત્રમાં કાવ્ય સાત ભણીશું, પગલે પગલે. એના કવિ છે સંતબાલ. જન્મ 26/8/1904, મૃત્યુ 26/3/1982. સંતબાલનો જન્મ મોરબી તાલુકામાં આવેલા ટોળ ગામમાં થયો હતો. સંતબાલનો સંસારી નામ શિવનામ હતું. તેઓ ક્રાંતિકારી જૈન સંત હતા. તેઓ જૈન ધર્મ, ભારતીય દર્શનો તેમજ આધ્યાત્મિક વિષયક વિપુલ સાહિત્ય સર્જન કર્યું હતું. સમાજ ઘડતરના કાર્યો કર્યા હતા. તેમની પ્રેરણાથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેટલીક સંસ્થાઓ મુનિશ્રીના આદર્શ પ્રમાણે કાર્ય કરી રહી છે. સર્વ ધર્મ પ્રાર્થના, વિશ્વ વાત્સલ્ય મહાવીર, બ્રહ્મચર્ય સાધના, ધર્માનુબંધ, વિશ્વ દર્શન જેવા 10 પુસ્તકો તેમણે આપ્યા છે. પ્રસ્તુત શૌર્ય ગીત કુછ ગીતમાં કવિએ ડગલે ડગલે આગળ વધવાનું કહ્યું છે. જીવનના માર્ગમાં મુશ્કેલીઓ આવે તેમનો સામનો કરી જીવન પથને ઉજાળવાનું કહેવામાં આવ્યું છે. આ કાવ્યમાં સરળ રીત કહી છે કે આપણા જીવનની વાત કરી છે. આપણા જીવનમાં ડગલે ને પગલે ઘણી બધી મુશ્કેલીઓ આવતી હોય છે, તો એ મુશ્કેલીઓનો સામનો કરીને આગળ વધવાની વાત કરવામાં આવી છે, જે આપણે આગળ કાવ્યમાં ભણીશું. પગલે પગલે સાવધ રહીને પ્રેમાળતા પ્રગટાવતે જા, પગલે પગલે સાવધ રહીને પ્રેમાળતા પ્રગટાવે જા. સાવધ એટલે સાવચેત, સાવચેતી, ખબરદાર. પગલે પગલે એટલે ડગલે ડગલે. પ્રેમાળતા એટલે પ્રેમ, પ્રેમ ભાવ. પ્રગટાવે જા, પ્રગટાવતો જા, કે હે વીરા, જીવનમાં ડગલે ને પગલે સાવધ રહીને એટલે કે સાવધાન રહીને તું બધે પ્રેમની ભાવના પાથરતો જા. તું બધે પ્રેમની ભાવના છે એ પાથરતો જા, કે હે વીરા, જીવનમાં ડગલે ને પગલે સાવધાન રહીને તું બધે પ્રેમની ભાવના પાથરતો જા. અંતરને અજવાળે વીરા પંથ તારો કાપે જા. અંતર તો અંતકરણ, અજવાળી અજવાળું, શુદ્ધ કરવું, આપણા હૃદયને શુદ્ધ કરવું. પંથ તારો કાપે જા, પંથ એટલે માર્ગ, રસ્તો. કાપે જા એટલે એને પસાર કરવાનો છે, કે તારા મન હૃદયને સ્વચ્છ કરીને, તારા મન હૃદયને સ્વચ્છ કરીને તારા જીવનના માર્ગમાં આગળ વધતો જા. આખે કવિ પંક્તિ એમ કહેવા માંગે છે કે હે વીરા, જીવનમાં ડગલે ને પગલે સાવધાન રહીને તું બધે પ્રેમની ભાવના પાથરતો રહેતો જા. તારા મન હૃદયને સ્વચ્છ કરીને તારા જીવનના માર્ગમાં આગળ વધતો જા. કાંટા આવે, કંકર આવે, ડોમ દખતી રેતી આવે, ખાંડાને ધારે ને ધારે ધૈર્ય ધારી ચાલ્યો જા. દુર્ગમ પથ કાપ્યો જા. હવે કે જે કાંટા આવે ને કંકર આવે, કાંટા તમને બધાને ખબર જ હશે, કંકર, કંકર એટલે કાંકરા, પથ્થરના જે નાના ટુકડા હોય એને કાંકરા કહેવામાં આવે છે. ધોમ દખતી રેતી આવે, ધોમ એટલે સખત ગરમ, તડકો હોય ને સખત ગરમ તેવી તડકો, તો ધોખ ધમતી ગરમ લાય, એકદમ ગરમ રેતી આવે. ખાંડાને ધારે ને ધારે, ખાંડાને એટલે તલવાર, ખાંડાની ધારે એટલે તલવાર. ધૈર્ય એટલે ધીરજ, હિંમત. ધારી એટલે રાખી. અને દુર્ગમ જ્યાં મુશ્કેલીમાંથી જઈ શકાય એવો રસ્તો, જ્યાં મુશ્કેલીમાંથી જઈ શકાય તેવો રસ્તો.
તારા માર્ગમાં કાંટા આવે, કાંકરા આવે કે સખત તાપમાં તપતી રેતી આવે, જીવનની કસોટી કરે એવા દુઃખો આવે, છતાં તું એ વિકટને કપરા માર્ગે ધીરજ રાખીને ચાલ્યો જા, એ કઠિન માર્ગે તું આગળ વધતો જા. અહીં કવિ આગળ વધવાનું કહે છે કે રસ્તામાં તમને કોઈ પણ મુશ્કેલી આવે, કાંટા આવે, કંકર આવે કે ધૂમ ધકતી રેતી કે ગરમ લાઈ રેતી આવે, તો પણ તું તલવારની ધારીને ધારે, ખાંડાની ધારીને ધારે ધૈર્ય રાખી આગળ વધતો જા, અને જે આપણો દુર્ગમ પંથ છે, એ કઠિન માર્ગ છે, એને તું આગળ વધતો જા. આપ તમે પણ તમારા જીવનમાં, તમે તો નાના છો વિદ્યાર્થી મિત્રો, પણ તમારા પરિવારના જીવનમાં જોજો ઘણી બધી મુશ્કેલીઓ આવતી હોય છે. એક મુશ્કેલી પૂરી થાય ને બીજી 12 મુશ્કેલીઓ તૈયાર થઈ જતી હોય છે. તો આપણા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે છે, દરેકના જીવનમાં મુશ્કેલીઓ હોય છે, પણ એના મતલબ એવો નહીં કે આપણે હિંમત હારીને બેસી જવું જોઈએ. આપણે દરેક મુશ્કેલીનો સામનો કરવો જોઈએ, દરેક મુશ્કેલી સામે લડવાની હિંમત રાખવી જોઈએ, અને બીજા વ્યક્તિઓને પણ આપણે હિંમત આપવી જોઈએ. હિંમત તારી ખોતો ના, સ્વાર્થ સામે જોતો ના, શિસ્ત શાંતિ ને સેવાનો તું પાઠ સૌને આપ્યો જા, દુર્ગમ પંથ કાપી જા. હિંમત તારે ખોતો ના, હિંમત ખોવાની ના પાડી છે અહીં. સ્વાર્થ સામે જોતો ના, કે તારી હિંમત તો ગુમાવીશ નહીં. આપણામાં જે હિંમત છે ગુમાવી ના જોઈએ, કોઈ પણ મુશ્કેલી આવે તો આપણી હિંમત ગુમાવી ના જોઈએ, એમ કહે છે કે તું તારી હિંમત છે તું ગુમાવીશ નહીં. તો સ્વાર્થ સામે પણ જોતો નહીં, કે મારો સારું થાય બીજાનો ખરાબ થાય એવો સ્વાર્થ હોય તો એ સ્વાર્થ સામે પણ તું જોતો નહીં. તારા જીવનમાંથી સૌને શિસ્ત શાંતિ અને સેવાનો બોધ પાઠ મળે એવું જીવન જીવજે, એ કઠિન માર્ગે તું આગળ વધતો જા. આપણે આપણા જીવનથી બીજાને બોધ પાઠ મળે એવું જીવન જીવવાનું કવિ અહીં કહ્યું છે, કે આપણો જોઈને કોઈ શીખે. આપણે ઘણા બધા ઉદાહરણ લેતા હોઈએ છીએ કે ઓલો વ્યક્તિ કેવો સારું છે, તે કેવું છે, એવા વખાણ કરતા હોઈએ છીએ. તો એવા સારા માણસ બનવાનું કહ્યું છે, એવું જીવન જીવવાનું કહ્યું છે, કે આપણા જીવનથી બીજાને બોધ પાઠ મળે. તારી હિંમત તો ગુમાવીશ નહીં, સ્વાર્થ સામે જોતો નહીં, તારા જીવનમાંથી સૌને શિસ્ત શાંતિ અને સેવાનો બોધ મળે એવું જીવન જીવજે, એ કઠિન માર્ગે તું આગળ વધતો જા. ફરી એક વાર કાવ્ય સમજૂતી તમને સમજાવી દઉં છું કે હે વીરા, જીવનમાં ડગલેને પગલે સાવધાન રહીને તું બધી પ્રેમની ભાવના પાથરતો રહે, તારા મન હૃદયને સ્વચ્છ કરીને તારા જીવનના માર્ગમાં આગળ વધતો જા. માર્ગમાં કાંટા અડચણ આવે, કાંકરા મુશ્કેલી આવે કે સખત તાપમાં તપતી રેતી જીવનની કસોટી કરે એવા દુઃખો આવે, છતાંય તું એ વિકટ અને કપરા માર્ગે ધીરજ રાખીને ચાલ્યો જા, એ કઠિન માર્ગે તું આગળ વધતો જા. તારી હિંમત તું ગુમાવીશ નહીં, સ્વાર્થ સામે જોતો નહીં, તારા જીવનમાંથી સૌને શિસ્ત શાંતિ અને સેવાનો બોધ મળે એવું જીવન જીવજે, એ કઠિન માર્ગે તું આગળ વધતો જા. અહીં આપણે કાવ્ય પંક્તિ પૂરી થાય છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ કાવ્ય નોટબુકમાં લખવાની રહેશે. કાવ્ય 7 પગલે પગલે એ કાવ્ય પણ નોટબુકમાં લખવાની છે અને શબ્દ સમજૂતી પણ. ધોમ સૂર્ય સખત તડકો ખાંડું તલવાર ધૈર્ય ધીરજ દુર્ગમ મુશ્કેલ માર્ગ શિસ્ત યાજ્ઞા કે નિયમમાં રહેવું તે. દરેક વિદ્યાર્થી મિત્રોએ ભાષા સજ્જતા વાંચવાની રહેશે. બાજુમાં છે અભ્યાસ. અભ્યાસમાં દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની નોટબુકમાં લખવાનું છે. પ્રશ્ન 1, નીચેના પ્રશ્ન ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેના ક્રમ અક્ષર પ્રશ્ન સામે લખો. 1, કવિએ પંથ કેવી રીતે કાપવાની વાત કરી છે. અંતર ઉજાડીને, ગ અંતર ઉજાડીને. 2, ખાંડાની ધારે કેવી રીતે ચાલવાનું છે. ખ ધીરજથી. 3, કવિ કોને અજવાળવાનું કહે છે. ગ અંતરને. પ્રશ્ન 2 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો.
કવિ સ્વાર્થ સામે જોવાને ના કેમ કહે છે? તો કવિ સ્વાર્થ સામે જોવાને ના કહે છે કારણ કે માણસે નિસ્વાર્થી બનીને જીવવું જોઈએ, જેથી બીજાને શિસ્ત, શાંતિ અને સેવાનો બોધ મળી રહે. પ્રશ્ન બે, રસ્તે ચાલતા વચ્ચે શું શું આવે છે? રસ્તે ચાલતા વચ્ચે કાંટા, કાંકરા અને તડકામાં તપેલી રેતી આવે છે. પ્રશ્ન ત્રણ, કવિ સૌને શું આપવા કહે છે? તો કવિ સૌને શિસ્ત, શાંતિ અને સેવાનો બોધ આપવાનું કહે છે. અહીં સ્વાધ્યાય છે, એમાં પ્રશ્ન એક, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન એક છે, કવિ હિંમત ખોવાની શા માટે ના પાડે છે? જીવનનો માર્ગ મુશ્કેલીઓ, દુઃખો તેમજ યાતનાઓથી ભરેલો છે. આપણા હિંમત ખોઈને બેસીએ તો એ માર્ગે આગળ વધી શકાય નહીં, તેથી કવિ હિંમત ખોવાની ના પાડે છે. બે નંબર, કવિ પ્રેમળતા પ્રગટાવવાનું શા માટે કહે છે? તો જીવનમાં ડગલે અને પગલે આવતી અડચણો, મુશ્કેલીઓ તેમજ દુઃખો સામે લડવા પ્રેમળતા જ એકમાત્ર અમોધ શસ્ત્ર છે. એ અમોધ શસ્ત્રથી આપણા વ્યવહારોમાં સુગંધ ફેલાવીને જીવનને સાર્થક કરવા માટે કવિએ પ્રેમળતા પ્રગટાવવાનું કહ્યું છે. પ્રશ્ન બે છે, માગ્યા પ્રમાણે કરો. સામાનાથી શબ્દો આપો. સાવધ, સાવચેત, સાવધાની, અજવાળું, પ્રકાશ, પંથ, રસ્તો, કાંટા, શૂળ, કંટક, ધૈર્ય, ધીરજ. અહીં જે વિરુદ્ધાર્થી શબ્દો લખો. સાવધ, અસાવધ, અજવાળું, અંધારું, પ્રેમ, ધૃણા, દુર્ગમ, સુગમ, સ્વાર્થ, પરમાર્થ. અહીં એક બાજુ સામાનાર્થી છે અને બીજી બાજુ વિરોધાર્થી છે, એ બંને શબ્દો તમારા નોટબુકમાં લખવાના છે. પ્રશ્ન ત્રણ છે, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવી તેનો શબ્દકોશમાંથી અર્થ લખો. હવે એને શબ્દકોશમાં ગોઠવવાના છે અને એનો અર્થ આપવાનો છે. હવે પહેલા તો અહીંયા લખેલા છે, આ તમે દેખી શકો છો બધા વિદ્યાર્થી મિત્રો, સ્વર અને વ્યંજન વાળા શબ્દો છે. પહેલા તમારે સ્વર વાળા શોધીને લખવાના છે. તો અહીંયા શબ્દકોશ છે, ક્રમમાં ગોઠવવાનો છે. તો પહેલા તો જવાબ આવશે અપેક્ષા, કંકર, ક્ષમા, ગાંસડી, જ્ઞાન, ત્રિવિધ, ધૈર્ય, પાદર, પ્રસ્તુત, પ્રેમાળતા, શિસ્ત અને હિંમત. પ્રશ્ન માં શબ્દકોશ પહેલા ગોઠવવાના છે, પછી શબ્દોનો શબ્દકોશ પ્રમાણે અર્થ લખવાનો છે. પહેલા બોલાય તો આપણે અપેક્ષા એટલે ઈચ્છા, કંકર એટલે કાંકરો, ક્ષમા તો માફી, ગાંસડી તો પોટલી, જ્ઞાન સમજ, જાણ, ત્રિવિધ ત્રણ પ્રકારનું, ધૈર્ય, ધીરજ, પાદર, ગોદરું, પ્રસ્તુત, રજૂ કરેલું, પ્રેમાળતા, પ્રેમભાવ, શિસ્ત, અનુશાસન, હિંમત, બહાદુરી. એ પ્રમાણે શબ્દકોશ પ્રમાણે અર્થ લખવાનો છે દરેક વિદ્યાર્થીઓએ. પ્રશ્ન ચાર, નીચેના પંક્તિઓના શબ્દો આડાઅવળા થઈ ગયા છે, તેને ક્રમમાં ગોઠવો અને મૂળ પંક્તિ સાથે સરખાવો, શું ફેર પડ્યો છે? પહેલું છે અહીં, સાવધ પગલે રહીને પગલે જા પ્રેમાળતા પ્રગટાવે, તો એનો મૂળ પંક્તિ એવી બનશે કે પગલે પગલે સાવધ રહીને પ્રેમાળતા પ્રગટાવે જા. અહીં ના તારી હિંમત ખોતો, ના તારી ખોતો હિંમત જોતા સ્વાર્થ ના સામે, તારી હિંમત ખોતો ના જોતા સ્વાર્થ સામે
તો મૂળ પંક્તિ આવશે હિંમત તારી ખોતો ના સ્વાર્થ સામે જોતો ના. આ પદક્રમમાં કોઈ જાજો ફેરફાર નથી. પ્રશ્ન પાંચ, નીચેના શબ્દોના સામાનાર્થી શબ્દો કોષ્ટકમાંથી શોધીને લખો. અહીં એના સામાનાર્થી શબ્દો શોધીને લખવાના છે. પહેલો છે સભર, તો એના સામાનાર્થી શબ્દ થશે ભરપૂર, જે અહીં આપણે ઉદાહરણમાં બતાવેલું છે ભરપૂર. એવી જ રીતે બીજો શબ્દ છે અહીંયા પંથ, એટલે કે રસ્તો, એનો સામાનાર્થી શબ્દ છે રસ્તો. તો જે રસ્તો આપણે અહીં મારી ફૂટપટ્ટી છે ત્યાં તમને દેખાય છે રસ્તો. સ્તંભ, તો થાંભલો, થાંભલો, સ્કેલ ફરે છે ત્યાંનો આન્સર છે થાંભલો. આજીજી, તો વિનંતી, વિનંતી. નિર્ભય, નિડર. જોર, બળ. ઉર, હૃદય. સ્મિત, હાસ્ય. કંચન, સોનું. તો આ ઉદાહરણ પ્રમાણે તમારે દરેક વિદ્યાર્થી મિત્રોએ સામાનાર્થી શબ્દ શોધીને કરવાના છે. અહીં આપણું કાવ્ય સાઠ પગલે પગલે પૂર્ણ થાય છે. દરેક વિદ્યાર્થીના હોમવર્કમાં છે કાવ્ય પંક્તિ દરેક વિદ્યાર્થીએ નોટબુકમાં લખવાની છે, એના પછી શબ્દ સમજૂતી લખવાની છે. કાવ્ય અને શબ્દ સમજૂતી પૂરી થાય એટલે અભ્યાસ અને સ્વાધ્યાય દરેક વિદ્યાર્થી મિત્રોએ ગુજરાતી નોટબુકમાં લખવાનું છે. જે વિદ્યાર્થી મિત્રોએ ગુજરાતી નોટબુક ના બનાવી હોય તે બનાવી લેજો, અને પાઠ 1 થી 7 સુધીનું શબ્દાર્થ અભ્યાસ સ્વાધ્યાય પુનરાવર્તન દરેક વિદ્યાર્થીએ નોટબુકમાં કમ્પલસરી લખવાનું રહેશે. આવજો મિત્રો.